हेलो फ्रेंड्स, केटीस लाइफ साइंस ना वीडियो ट्यूटोरियल मा आप सौनु हार्दिक स्वागत छे। आज ना वीडियो मा आपने मानव प्रजनन तंत्र विषे खूबज रसप्रद वातो करवा जाई रह्या छे। परंतु ए पहला, जो तमे हजु सुधी मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो जल्दी थी चेनल ने सब्सक्राइब करो अने बेल आइकन उपर क्लिक करो, जेथी आगळ आवनारा वीडियो नी नोटिफिकेशन मेळवी शको। चालो तो वधारे समय न बगाड़ता आपने वीडियो लेक्चर ने शुरू करिए छे। अगाउना वीडियो लेक्चर मा आपने नर प्रजनन तंत्र मा जोवा मळता प्राथमिक अने सहायक एटले के गौण प्रजनन अंगो विषे माहिती मेळवी हती। आजना वीडियो लेक्चर मा आपने शुक्रपिंड नी बाह्य अने आंतरिक रचना तथा शुक्रकोश जनन नी प्रक्रिया विषे माहिती मेळवशुं। હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે શુક્રપિંડ શુક્રકોષ જનન પ્રક્રિયામાં સીધા જ ભાગ લે છે, તેથી તેને પ્રાથમિક પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે। આપેલી આકૃતિમાં તમને શુક્રપિંડનો બાહ્ય દેખાવ દર્શાવવામાં આવ્યો છે, જેમાં તમે શુક્રપિંડની સાથે જોડાયેલી અધિવૃષણ નલિકા જોઈ શકો છો। અધિવૃષણ નલિકા ત્યારબાદ શુક્રવાહિનીમાં ખુલે છે। આ ઉપરાંત શુક્રપિંડમાં રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓ પણ આપેલ આકૃતિમાં દર્શાવવામાં આવેલી છે। શુક્રપિંડની રચના પુખ્ત વયના મનુષ્યમાં દરેક શુક્રપિંડ અંડાકાર હોય છે, જેની લંબાઈ 4-5 સેન્ટીમીટર અને પહોળાઈ લગભગ 2-3 સેન્ટીમીટર હોય છે। દરેક શુક્રપિંડનું વજન લગભગ 14 ગ્રામ છે। અહીં આપેલી આકૃતિમાં તમે વૃષણ કોથળી સાથે જોડાયેલ શુક્રપિંડ જોઈ શકો છો। આ ઉપરાંત અધિવૃષણ નલિકા, શુક્રવાહિની અને સ્પર્મેટિક કોડ પણ જોઈ શકો છો। અહીં તમને શુક્રપિંડનો આડો છેદ દર્શાવવામાં આવ્યો છે, જેમાં તમે ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સ તરીકે ઓળખાતા કોથળીમય ખંડો સ્પષ્ટ રીતે જોઈ શકો છો। આ ઉપરાંત તેમાં રીટી ટેસ્ટિસ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકાના વિવિધ ભાગો તથા શુક્રવાહિનીની રચના જોઈ શકો છો। આપેલ સ્લાઇડમાં શુક્રપિંડનો આડો છેદ દર્શાવતી આકૃતિ આપવામાં આવેલી છે, તેમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે શુક્રપિંડ 3 સ્તરો દ્વારા આવરિત થયેલું હોય છે, જેમાં સૌથી બહારનું ટ્યુનિકા વજાયનાલિસ, મધ્યમાં ટ્યુનિકા આલ્બુચિનિયા અને સૌથી અંદર તરફ ટ્યુનિકા વાસ્ક્યુલોસા આવેલું હોય છે। ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સનો ઉદ્ભવ ટ્યુનિકા આલ્બુજિનિયા નામના સ્તરમાંથી થાય છે। ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સમાં શુક્રો ઉત્પાદક નલિકાઓ હોય છે, જેમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે। શુક્રો ઉત્પાદક નલિકાઓ ટ્યુબ્યુલી રેક્ટી મારફતે રીટી ટેસ્ટિસમાં ખુલ્લે છે। રીટી ટેસ્ટિસ શુક્રવાહિકા મારફતે અતિ ગુચળામય નલિકામાં ખુલે છે, જેને અધિવૃષણ નલિકા કહેવામાં આવે છે। અધિવૃષણ નલિકા પણ 3 ભાગમાં વિભાજિત થયેલી જોવા મળે છે। સૌથી ઉપરના ભાગને કેપુટ એપિડીડાઇમસ કહેવામાં આવે છે, મધ્ય ભાગને કોર્પસ એપિડીડાઇમસ કહેવામાં આવે છે અને સૌથી છેડા ના કે અંત ભાગને કોડા એપિડીડાઇમસ કહેવામાં આવે છે। આ અધિવૃષણ નલિકા ત્યારબાદ શુક્રવાહિનીમાં ખુલ્લે છે। શુક્રપિંડ સઘન સંયોજક પેશીથી આવરિત થયેલા હોય છે, જેને ટ્યુનિકા આલ્બુજિનિયા કહેવામાં આવે છે। દરેક શુક્રપિંડમાં ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સ તરીકે ઓળખાતા 250 જેટલા કોથળીમય ખંડો આવેલા હોય છે। દરેક આવા કોથળીમય વિભાગમાં 1-3 શુક્રોત્પાદક નલિકાઓ હોય છે, જેમાં શુક્રકોષનું નિર્માણ થાય છે।
દરેક કોતરીમય વિભાગમાં એકથી ત્રણ શુક્રોત્પાદક નલિકાઓ હોય છે. આ શુક્ર ઉત્પાદક નલિકાની લંબાઈ 70 સેન્ટીમીટર જેટલી હોય છે. દરેક શુક્ર ઉત્પાદક નલિકા અંદરની દિવાલમાં બે પ્રકારના કોષો ધરાવે છે, નર જનન કોષો અને સરટોલી કોષો, કે જે વિકાસ પામતા નર જનન કોષોને પોષણ પૂરું પાડે છે. અહીં શુક્રપિંડના વિવિધ ભાગો તથા તેમાં આવેલી નલિકાઓની રચનાને સ્પષ્ટ રીતે સમજવા માટે હજુ એક સુંદર આકૃતિ આપવામાં આવેલી છે. આ રેખાકૃતિને ધ્યાનથી જુઓ. શુક્રોત્પાદક નલિકાઓ. શુક્રોત્પાદક નલિકાની અંદર બે પ્રકારના કોષો આવેલા હોય છે, એક નર જનન કોષો અને બીજા સરટોલી કોષો. નર જનન કોષોમાં અર્ધીકરણ થઈ શુક્રકોષ બને છે, જ્યારે સરટોલી કોષો વિકાસ પામતા નર જનન કોષોને પોષણ પૂરું પાડે છે. શુક્રોત્પાદક નલિકાના બહારના વિસ્તારમાં આવેલા કોષોના સમૂહને આંતરાલીય કોષો કે લેડિંગના કોષો કહેવાય છે. તે એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરે છે. અહીં આપેલી આકૃતિમાં શુક્રપિંડનો આડો છેદ દર્શાવવામાં આવ્યો છે. આપેલ આકૃતિમાં તમે નર જનન કોષો અને સરટોલી કોષો ધરાવતી શુક્રોત્પાદક નલિકાને સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આંતરાલીય કોષો કે લેડિંગના કોષો શુક્રોત્પાદક નલિકાના બહારના વિસ્તારમાં આવેલા જોવા મળે છે. અહીં આપેલ આકૃતિમાં એક શુક્રોત્પાદક નલિકાનો આડો છેદ દર્શાવવામાં આવ્યો છે. આપેલ આકૃતિમાં તમે નર જનન કોષો, સરટોલી કોષો તથા શુક્રકોષ જનનના વિવિધ તબક્કાઓ જોઈ શકો છો. અહીં આપેલ આકૃતિમાં શુક્રોત્પાદક નલિકાનો આડો છેદ દર્શાવવામાં આવ્યો છે. આપેલ રેખાકૃતિમાં તમે આંતરાલીય કોષો, સરટોલી કોષો, નર જનન કોષો, શુક્ર ઉત્પાદક નલિકાનું પોલાણ અને શુક્રકોષ જનનના વિવિધ તબક્કાઓ, જેવા કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને પરિપક્વ શુક્રકોષ વગેરે જોઈ શકો છો. આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયાને પછી વિસ્તારથી સમજીશું. આંતરાલીય કોષો.
શુક્રપાદક નલિકાની બહારના વિસ્તારને આંતરાલીય પ્રદેશ કહેવામાં આવે છે, જેમાં નાની રુધિર વાહિનીઓ અને આંતરાલીય કોષો કે લેડિગના કોષો આવેલા હોય છે. લેડિગ કોષોનું કાર્ય નર પ્રજનન અંતઃસ્ત્રાવ એન્ડ્રોજનનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરવાનું છે. નર જનન કોષો માતૃ કોષો કે જેને નર જનન કોષો તરીકે ઓળખવામાં આવે છે, તે જરડી કોથળીમાં આવેલા આદિ જનન કોષોમાંથી ઉત્પન્ન થાય છે. તે વિકાસના પાંચમા અઠવાડિયા દરમિયાન શુક્રપિંડમાં સ્થળાંતરણ કરે છે. વિકસતા ભ્રૂણના શુક્રપિંડમાં આ આદિ જનન કોષો નર જનન કોષોમાં રૂપાંતરણ પામે છે, જે બાલ્યાવસ્થામાં સુષુપ્ત રહે છે, પરંતુ પુખ્ત અવસ્થા દરમિયાન સક્રિય રીતે શુક્રકોષ જનનની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે. શુક્ર ઉત્પાદક નલિકાના પોલાણ તરફ ક્રમિક રીતે વધુ પરિપક્વ કોષો આવેલા જોવા મળે છે. પરિપક્વતાને આગળ વધારવા માટે આ કોષો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ અને અંતે શુક્ર કાયાંતરણની ક્રિયામાંથી પસાર થઈ પ્રશુક્રકોષો પરિપક્વ શુક્રકોષમાં પરિણમે છે. શુક્ર કાયાંતરણ બાદ શુક્રકોષોનું શીર્ષ સરતોલી કોષોમાં કૂપેલું હોય છે અને ત્યારબાદ તે શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં મુક્ત થાય છે. આ ક્રિયાને સ્પર્મિએશન એટલે કે શુક્રકોષ મુક્તિ કહે છે. સરતોલી કોષો અથવા સસ્ટેન્ટેક્યુલર કોષો. આ કોષો બેઝમેન્ટ મેમ્બ્રેનથી શુક્રોત્પાદક નલિકાના પોલાણ સુધી વિસ્તરેલા હોય છે. તેને નર્સ કોષો કે પોષણ કોષો પણ કહેવામાં આવે છે. સરતોલી કોષો અથવા સસ્ટેન્ટેક્યુલર કોષોનું કાર્ય તે વિકાસ પામતા શુક્ર કોષોને રચનાકીય આધાર પૂરો પાડે છે. આ ઉપરાંત રક્ષણ ચયાપચયિક જરૂરિયાત ઓક્સિજન તથા પોષણ પૂરું પાડે છે. તે રુધિર શુક્રપિંડ અવરોધ એટલે કે બ્લડ ટેસ્ટિસ બેરિયર બનાવે છે. તે શુક્રકોષના ચયાપચયિક કચરાને દૂર કરવાનું કાર્ય કરે છે. તે એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન ઇનહિબિંગ અને મુલેરિયન ઇનહિબિટિંગ સબસ્ટન્સનો સ્ત્રાવ કરે છે. યાદ રાખો કે સરતોલી કોષો પરિપક્વ શુક્રપિંડમાં ક્યારેય વિભાજન પામતા નથી. એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન તે એન્ડ્રોજન સાથે જોડાઈને તેની ઊંચી સાંદ્રતાનું નિયમન કરે છે. ઇનહિબિન તે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સાથે નકારાત્મક પ્રતિસાદ અસર ધરાવે છે. મ્યુલેરિયન ઇનહિબિટિંગ સબસ્ટન્સ તે નરના ભ્રૂણમાં મ્યુલેરિયન નલિકાઓના રિગ્રેશનનું કારણ બને છે, એટલે કે તે મ્યુલેરિયન નલિકાઓના નિર્માણને અવરોધે છે. ચાલો હવે આપણે બ્લડ ટેસ્ટિસ બેરિયર વિશે માહિતી મેળવીએ. પાસ પાસેના સરતોલી કોષો એકબીજા સાથે દ્રઢ જોડાણ વડે જોડાયેલા હોય છે. આ દ્રઢ જોડાણો રુધિર શુક્રપિંડ અવરોધ એટલે કે બ્લડ ટેસ્ટિસ બેરિયર બનાવે છે. રુધિરમાંથી આવતા કોઈ પણ પદાર્થને શુક્રકોષ સુધી પહોંચતા પહેલા સરતોલી કોષોમાંથી પસાર થવું પડે છે.
બ્લડ ટેસ્ટિસ બેરિયર રુધિરમાંથી આવતા નુકસાનકારક પદાર્થોને અવરોધવાનું કાર્ય કરે છે અને સાથે સાથે શુક્રકોષ દ્વારા ઉત્પન્ન થતા પ્રોટીનને રુધિરમાં જતા અટકાવે છે. શુક્રકોષ જનન તે નર જનન કોષો એટલે કે શુક્રકોષોના ઉત્પાદનની પ્રક્રિયા છે. તરુણાવસ્થાએ શુક્રપિંડમાં શુક્રોત્પાદક નલિકામાં આવેલા અપૂર્ણ વિકસિત નર જનન કોષો દ્વારા શુક્રકોષ જનનની ક્રિયાથી શુક્રકોષો બને છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શુક્રકોષોની સંખ્યા અને તેની ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે. મનુષ્યમાં શુક્રકોષ જનનની પ્રક્રિયા માટે 65-75 જેટલા દિવસો લાગે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાને 2 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. પ્રથમ સ્પર્મેટોસાઇટોજીનેસિસ અને બીજું સ્પર્મિયોજીનેસિસ એટલે કે શુક્રકાયાંતરણ. સ્પર્મેટોસાઇટોજીનેસિસ નર જનન કોષોમાં વિકાસ થાય છે અને તેની સંખ્યામાં વધારો થાય છે. દરેક નર જનન કોષ દ્વિકીય છે અને 46 રંગસૂત્રો ધરાવે છે. તેમાંના અમુક કે જેમાં સમયાંતરે અર્ધીકરણ થાય છે તેઓને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહે છે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષોમાં પ્રથમ અર્ધીકરણ પૂર્ણ થતા 2 એકકીય રંગસૂત્ર ધરાવતા દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને છે જેમાં ફક્ત 23 રંગસૂત્રો હોય છે. દરેક દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં અર્ધીકરણનું બીજું વિભાજન પૂર્ણ થતા 4 એકકીય રંગસૂત્ર ધરાવતા પ્રશુક્રકોષો ઉત્પન્ન થાય છે. સ્પર્મિયોજીનેસિસ એટલે કે શુક્રકાયાંતરણ. શુક્રકાયાંતરણની ક્રિયામાંથી પસાર થઈ પ્રશુક્રકોષો પરિપક્વ શુક્રકોષોમાં ફેરવાય છે. શુક્રકાયાંતરણ બાદ શુક્રકોષોનું શીર્ષ સર્ટોલી કોષોમાં કૂપેલું હોય છે અને ત્યારબાદ તે શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં મુક્ત થાય છે. આ ક્રિયાને સ્પર્મિએશન એટલે કે શુક્રકોષ મુક્તિ કહે છે. આગળ આવનારી આકૃતિઓમાં તમે શુક્રકોષ જનનની પ્રક્રિયાને વધારે સ્પષ્ટ રીતે સમજી શકશો. તેથી આ બધી જ આકૃતિઓને કાળજીપૂર્વક અવલોકન કરવાની સલાહ આપવામાં આવે છે.
અંતઃસ્ત્રાવો દ્વારા શુક્રપિંડના કાર્યોનું નિયમન. હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોફિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધવાને કારણે પુખ્તાવસ્થાએ શુક્રકોષ જનનની પ્રક્રિયા શરૂ થાય છે. આ ગોનેડોટ્રોફિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ પેટ્યુટરીના સંશ્લેષણને ઉત્તેજિત કરી ગોનેડોટ્રોફિન્સ લ્યુટેનાઇઝિંગ હોર્મોન LH અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH ને મુક્ત કરે છે. લ્યુટેનાઇઝિંગ હોર્મોન લેડિંગ કોષોને એન્ડ્રોજનના સંશ્લેષણ અને સ્ત્રાવ માટે ઉત્તેજિત કરે છે, જે શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન સર્ટોલી કોષોને ઉત્તેજિત કરીને સ્ત્રાવ કરવા માટે પ્રેરે છે, કે જે શુક્રકોષ જનનની પ્રક્રિયામાં મદદ કરે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો. આગળ આવનારા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.